विद्यार्थी मित्रों, द्विदलना लेखक छे डॉक्टर आई के वीजड़ीवाड़ा, जेमनो जन्म 14/7/1960 में भावनगर जिल्लाना अमरगढ़ में थयो हतो। तेवो व्यवसाये डॉक्टर छे। साइलेंस प्लीज, मोती चारो, प्रेमनो पगरव अने उंदर भाई ने आँखों आवी वगैरे एमना जाणीका पुस्तकों छे। अहीं ए बोधकथाओ सादी अने सरल शैलीमां आपवामां आवी छे। प्रथम बोधकथामां शिल्पीनी आत्मनिष्ठा अने प्रभुनिष्ठा सुंदर रीते व्यक्त थई छे। तो बीजी बोधकथामां एक युवक पोताना व्यवसाय प्रत्ये केटलो गंभीर अने शनिष्ठ छे एनी चोटदार शैलीमां रजूआत छे। भाग एक छे मूर्ति, जेमा एक माणस एक वखत पोताना गाममां बनी रहेला नवा मंदिरनुं निर्माण कार्य जोवा गयो हतो। ए कोई जाणकार न हतो, बस एम ज जोवा माटे गयो हतो। त्यां जईने एणे जोयुं तो एक शिल्पी खूब ज एकाग्रताथी आरस पहाड़ना पत्थरमांथी भगवाननी मूर्ति घड़ी रह्यो हतो। पेला माणसने एना काममां रस पड़ी गयो। ए शिल्पीनी बाजूमां बेसी गयो। अचानक एनुं ध्यान बाजूमां पड़ेली एवी ज अन्य एक मूर्ति पर पड्युं। एने नवाई लागी। एणे शिल्पीने पूछ्युं, मंदिरमां एक सरखी आ बे मूर्तिओनी जरूर छे? शिल्पीए जवाब आप्यो के ना, आवी एक ज मूर्तिनी जरूर छे, परंतु आ बीजी मूर्तिमां थोड़ुक नुकसान थवाथी छेल्ली घड़ीए पड़ती मूकवी पड़ी छे। पेला माणसे ऊभा थईने पड़ती मुकायेली मूर्तिने चारे तरफथी तपासी जोई। एने तो कोई जग्याए कोई पण नुकसान न देखायू। एणे आश्चर्य साथे शिल्पीने फरीथी पूछ्यू, आ मूर्तिमां मने तो कोई नुकसान देखातुं नथी, तमने आमां कई जग्याए नुकसान देखाय छे? एना नाक पासे घसरको थई गयो छे। शिल्पीए कह्युं, पेला माणसे फरीवार ध्यानथी जोयुं त्यारे एने ए नानो घसरको देखायो। एणे शिल्पीने पूछ्युं, तमे आ मूर्तिनी स्थापना कई जग्याए करवाना छो? शिल्पीए कह्युं, पेला 20 फूट ऊंचा स्तंभ ऊपर। पेला माणसना आश्चर्यनो पार न रह्यो। एनाथी कहेवाई गयुं, भला आदमी, जो आ नानकड़ी मूर्तिनी स्थापना एटले बधे ऊंचे ज करवानी होय तो आवी खोटी मेहनत शा माटे? त्यां वळी कोण जोवानुं छे के एना नाक पर नानो घसरको छे? शिल्पीએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું, પછી હસીને બોલ્યો, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ ને? એટલું કહી એટલી જ એકાગ્રતાથી શિલ્પીએ પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું। નિશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો। તો વિદ્યાર્થી મિત્રો, આ મૂર્તિમાં એટલું જ કહેવા માંગે છે કે આપણે કોઈ પણ ખરાબ કામ કરતા હોઈએ ત્યારે બીજું કોઈ જોવે કે ન જોવે, પણ ભગવાન તો જોવે જ છે, એટલે ભગવાનનો ડર રાખીને આપણે બધા જ સારા કામ કરવા જોઈએ। હવે છે ભાગ બે, સ્વમૂલ્યાંકન, જેમાં એક યુવક પરદેશના એક સ્ટોરમાં દાખલ થયો। તે યુવકે દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને
પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી. દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા અને ખરાબ હતા એટલે એ સ્પીકર ફોન પર વાત કરવા માંગતો હતો. તેણે સ્પીકર ફોન પર વાત કરી. અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખેલો છે. યુવક બોલ્યો, મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હોય તેના કરતા અડધા પગારથી હું લોન કાપી દઈશ. સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી. યુવકે કહ્યું, મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપી અને એ પણ કોઈ વધારાની રકમ વગર. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, ના ભાઈ, આભાર, મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી. મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે. આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદારનો ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો. એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી કે એ જરાય ઉદાસ પણ નહોતો થયો. ટૂંકમાં એની એ ખુમારી એને સ્પર્શી ગઈ. યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, યુવક, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો? એ વાત મને ખૂબ સ્પર્શી ગઈ છે. એણે ભલે ના પાડી પરંતુ હું તને કામ આપવા તૈયાર છું. બોલ, મારે ત્યાં કામ કરીશ? પેલા યુવકે હસતા હસતા ના પાડી. દુકાનદારને અત્યંત નવાઈ લાગી. એણે કહ્યું, પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો. કામ નહોતું જોઈતું તો પછી એવું શા માટે કહેતો હતો? યુવકે કહ્યું, નહીં સર, હું જ એ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે. દુકાનદારે એક નિર્દોષ સ્મિત આપીને એણે વિદાય લીધી. દુકાનદાર એને જોતો રહી ગયો અને ક્યાંય સુધી એ યુવકને સ્વમૂલ્યાંકનની રીતને બિરતાવતો રહ્યો. વિદ્યાર્થી મિત્રો, આ યુવક જે મેડમને ત્યાં કામ કરી રહ્યો હતો તો તેને જાણવું હતું કે મારા વિશે મેડમ શું વિચારે છે, મારું કામ કેવું. એટલા માટે તેણે એ મેડમને ફોન કર્યો અને જાણી લીધું કે મેડમને તેના કામથી સંતોષ છે. તો આને કહેવાય સ્વમૂલ્યાંકન. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને ભાગ ખૂબ જ સરસ છે. તમે પણ શાંતિથી પાઠ્યપુસ્તકમાંથી આ બંને ભાગોનું વાંચન કરજો. થેન્ક યુ.